આત્રેયપૂર્વક શૃણવંતુ સાહિત્ય સભાવતી સ્વાગત કરું છું. જાની સાહેબનો પરિચય આમ સામાન્ય રીતે ગુજરાતી અનુસ્નાતક કેન્દ્રમાં ભણતા વિદ્યાર્થીઓને આપવાનો ન હોય, કોઈને કોઈ રીતે સ્વાભાવિક છે કે મધ્યકાલીન સાહિત્યથી શરૂ કરીને આજ સુધી ના ઘણા બધા સાહિત્યના જે સ્વરૂપ ઘટકો છે એમાં જાની સાહેબનું સંશોધનાત્મક જે દ્રષ્ટિબિંદુ છે એટલે અજાણ્યું ન ગણાય, પણ આપણી ભાષાના બહુશ્રુત વિદ્વાનો જેને દસ ગુજરાતી ભાષાના દસ બહુશ્રુત વિદ્વાનો ની યાદી બનાવી હોય તો પ્રથમ સ્થાને જાની સાહેબનું નામ રહેલું છે. આમ તો કૃષ્ણાબેને થોડોક પરિચય આપ્યો છે, પણ છતાં એમ કહું કે જાની સાહેબ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે રહ્યા. ઘણા વર્ષો સુધી અનેક વિદ્યાર્થીઓને એમણે માર્ગદર્શન સંશોધન ક્ષેત્રે એમણે પ્રેર્યા પોષ્યા, અને અમારા જેવા જે અધ્યાપકો છે જે મધ્યકાલીન સાહિત્ય પ્રત્યે પ્રેમ ધરાવે છે એમને અપ્રત્યક્ષ રૂપે પણ સતત જેમનું પ્રેરણાત્મક માર્ગદર્શન મળતું રહ્યું છે એવા જાની સાહેબ બે એટલે કે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ એમણે સેવા આપી, અને હાલમાં એવો મધ્યપ્રદેશના હરિસિંહ ગૌર સાગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ સેવા આપી રહ્યા છે. આવા બહુનામી બહુશ્રુત વિદ્વાન માત્ર આપણી ભાષાને જ નહીં પણ ભારતીય સાહિત્યના જે સંશોધનના જે આમૂલ જે સંશોધનાત્મક જે દ્રષ્ટિબિંદુ છે એમાં એક પોતાનું એક નવીનતમ રીતે દ્રષ્ટિબિંદુ અર્પનાર જાની સાહેબ ના પુસ્તકોની યાદી માત્ર જોશો તો પણ એમ થાય કે 100ની ઉપર જેમના પુસ્તકો છે, પણ ત્રણ ક્ષેત્રમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે. એક મધ્યકાલીન સાહિત્યમાં એમનું પ્રદાન વિશેષ રહ્યું છે, એના અનેક પુસ્તકો આપણને મળે છે, ખાસ કરીને જ્ઞાનમાર્ગીય મધ્યકાલીન જ્ઞાનમાર્ગીય કવિતા મધ્યકાલીન સાહિત્ય વિમર્શ વગેરે પુસ્તકો પણ મળે, મૂળ રે વિનાનું કાયા જાણવું જેવા સંશોધન સંપાદનનું પણ પુસ્તક મળે, પદ ભજનની શ્રુતિ જેવું પણ આપણને ઘણા બધા એમના પુસ્તકો મળે છે. ડાયસ્પોરા સાહિત્ય ક્ષેત્રે પણ એમનું બહુ જ મોટું પ્રદાન રહેલું છે. 36 જેટલા મેં એમણે યાદી કરી તો 36 જેટલા પુસ્તકો તો માત્ર ડાયસ્પોરા સાહિત્ય અંગે રહેલા છે. એટલે આપણે સમયને બરાબર રીતે જાની સાહેબના વક્તવ્યનો લાભ લેવો છે એટલે આવો કશોય ઔપચારિક પરિચય આપવામાં આપણે સમય ગુમાવવામાં મને સહેજ પણ ગમતી વાત નથી. પણ આજ એક એવી કૃતિ આપણી સામે રજૂ થઈ રહી છે, જેમ ચૈત્ર માસમાં જેમ આપણે ત્યાં ઓખારણની કથા જેમ મંડાતી હોય અથવા તો ગવાતી હોય, એનું નર્તન થતું હોય, લય સાથે ગૂંથાણેલું હોય, એમ ઓરિસ્સા બંગાળ અને જગન્નાથપુરીમાં સાહેબે તો આ બધું પ્રત્યક્ષ અનુભવ્યું છે એટલે વિશેષ રીતે બની શકશે. પણ વિદ્યાર્થી મિત્રોને સામાન્ય એનો એક આડકતરો નિર્દેશ કરું તો આ એક ગીત ગોવિંદની જે રચના છે, આપણા ત્યાં જયદેવની ગીત ગોવિંદની રચનાના અનુવાદો મધ્યકાલીન સાહિત્યમાં રાજેન્દ્ર શાહથી માંડીને કેશવર્ષદ ધ્રુવથી માંડીને બધા એ અનુવાદો એ કર્યા છે. મોટા ભાગે એનું કથા ઘટક એવું છે કે આમ સામાન્ય રીતે રાધા કૃષ્ણના યુગલ સ્વરૂપના સંયોગ વિયોગ અને એના પુનઃ સંયોગનું એક કથા ઘટક આ કાવ્યમાં ગૂંથાણેલું છે. જાની સાહેબની વાણીમાં આ કૃતિ વિશે આપણને સરસ રીતે સાંભળવા પ્રાપ્ત થાય એવો જ્યારે અવસર મળ્યો છે ત્યારે જાની સાહેબ આપણે જ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે એનું વિશેષ ગૌરવ હું અનુભવું છું. દવે સાહેબના સ્મરણ સાથે જાની સાહેબને પુનઃ પુનઃ વંદન કરીને એમને આ કૃતિ વિશે વાત કરવા માટે આમંત્રણ આપું છું. નમસ્કાર જાની સાહેબ, પ્રણામ. શૃણવંતુ સાહિત્ય સભા વતી પુનઃ પુનઃ આપનું સ્વાગત છે. કૃષ્ણ નમસ્કાર. 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 મને ખૂબ આનંદ છે કે આવી એક ભારતીય ભાષાની વિશ્વ સાહિત્યમાં વખણાયેલી લગભગ વિદ્વાનોએ મહત્વના વિદ્વાનોએ ઇન્ડોલોજીના પ્રાચ્ય વિદ્યાના વિદ્વાનોએ જેનો અનેક વખત જુદી જુદી રીતે ઉલ્લેખ કર્યો હોય એવી મહત્વની કૃતિ જેમાં
केंद्र स्थाने तो वर्णनात्मक कविता छे, नेरेटिव पोएट्री छे, कथन पाखू छे, पण मेघदूत अने गीत गोविंद बे एवी रचनाओ छे के जेमा कथानकनो दोर कथकना वर्णन आलेखन ने आधारे गुंथायो छे। एटले मेघदूत अने गीत गोविंद आ कारणे वर्णनात्मक कविता ની સાથે સાથે કથનાત્મક કવિતા પણ બની છે। મને ખૂબ આનંદ થયો જ્યારે ગીત ગોવિંદ વિશે કંઈક વાત કરવાની છે એમ કવિશ્રી બોટાદકર કોલેજમાં શૃણવંતુ સાહિત્ય સભા અમે પણ ભણતા ત્યારે આ પ્રકારની ગોષ્ઠીઓ દવે સાહેબના ઉપેન્દ્ર દવેના સાનિધ્યમાં અનેક વખત યોજાતી હતી। આજે કોલેજના શૃણવંતુ વર્તુળના ઉપક્રમે અને એમાં ભાવનગર યુનિવર્સિટીનું ગુજરાતી ભાષા સાહિત્ય ભવન પણ જોડાયેલું હોય અને વિદ્યાર્થીઓ માટે આ કૃતિ અભ્યાસક્રમમાં હોય અને એના વિશે વાત કરવાની હોય ત્યારે એમ જ લાગે છે કે એક વર્ગને હું સંબોધી રહ્યો છું। માત્ર વિદ્યાર્થી વર્ગ જ નહીં, અધ્યાપક સમુદાય પણ। અને સવારથી જ્યારે આ વસ્તુ મેં જાહેર કરી ત્યારે ઘણા બધા મિત્રોએ આની લિંક માંગી કે મને આનંદ છે કે આ એવી કૃતિ કે જેના વિશે ખૂબ વિચારાતું હોય, ક્યારેક નોંધ લખાતી હોય, ક્યારેક થોડોક નિર્દોષ કોઈકને કર્યા હોય, નિર્દેશ કરીને એના વિશે થોડી વાત કરી હોય, પણ આ જે વિગતે વિશદ વિશે એક ચિત્તે એ કૃતિ વિશે મારે વાત કરવાની છે। કૃતિને નૃત્ય રૂપે પણ જોઈ છે, અનેક ગાયક વૃંદ દ્વારા એના બે સ્તોત્રને તો સાંભળ્યા પણ છે, પરિવાર સાથે જગન્નાથપુરીની યાત્રા વખતે થોડા ફોટા પાડેલા, થોડું ટેપમાં રેકોર્ડ કરેલું, એ બધું પણ મેં ખૂબ શોધ્યું, પણ આજે જ્યારે ગીત ગોવિંદમાંથી હું પુનઃ પસાર થઈ રહ્યો હતો આ નિમિત્તે, આમ તો આ મહિનાઓ દરમિયાન ગીત ગોવિંદ હાથમાં લઉં, અષાઢ મહિનામાં મેઘદૂત હાથમાં લઉં, આવી કેટલીક કૃતિઓના પાઠ, એ મારી પ્રકૃતિ નથી પણ આમ સહજ રીતે એ કૃતિ હાથમાં લઈને એમાં વિહાર કરવાનું ગમે। અને એમાં આ મિત્રોએ કહ્યું કે એ વાંચો છો તો અમારે એના વિશે જ કોઈક વાત કરવી ઈચ્છા હતી, તો આપ વાત કરો। મને સૌથી વધુ કેશવર્ષ ધ્રુવનું જે અનુવાદનું વર્ષો પહેલાનું એક ગ્રંથ કેશવર્ષ ધ્રુવ કાનડદે પ્રબંધમાં પણ કેબી વ્યાસ પહેલા દેરાસરીને પણ ઉપયોગી થયા, કેશવર્ષ ધ્રુવની દ્રષ્ટિ એનું વિભાવન શોધ માટેનું આપણે હજી તપાસ્યું નથી। એના કામને હરિહર્ષદ અને કેશવર્ષ ધ્રુવના કામને આપણે વિગતે જોયા નથી મારી દ્રષ્ટિ, આપણે આપણે એને એના વિશે ગોષ્ઠી કરવી જોઈએ, એટલું મોટું એનું કામ છે। પણ મને આ ગીત ગોવિંદનો એનો અનુવાદ ગમતો હતો, પછી રાજેન્દ્ર શાહનો કવિલોકમાં આવતો હતો અને હું બધી ઓપરેટ સાચવતો હતો, પછી તો એ પુસ્તક રૂપે જ આપણને સુલભ થયું। સંસ્કૃતના વિદ્વાનોએ પણ ગીત ગોવિંદ વિશે સ્વાધ્યાયો પણ ઘણા આપ્યા છે અને પશ્ચિમના વિદ્વાનોએ પણ, અનેક લોકોએ, સંસ્કૃતના વિદ્વાનોએ, રસ સિદ્ધાંતના અભ્યાસીઓએ, રાધાવલ્લભ ત્રિપાઠી, બધાએ ગીત ગોવિંદ વિશે કરેલી વાત મને સાંભળવી સમજવી ગમતી રહી છે। મારી કેટલીક ગમતી કૃતિઓ, ક્લાસિકલ ટેક્સ્ટ જેને આપણે કહીએ, સંસ્કૃત નાટકો અભિજ્ઞાન શાકુંતલ અને પછી બીજા બહુ ન ગણાવી શકીએ, પણ મેઘદૂત અને ગીત ગોવિંદ તો તરત સ્મરણમાં આવે।
એમાં જે ભાષાનો સંસ્કૃત ભાષાનો જે વિનિયોગ થયો છે, જે વર્ણન થયો છે અને વર્ણનની જે હાઈટ ઊંચાઈ છે એ આપણને સમજાવે કે આપણી દ્રષ્ટિ, આપણો દ્રષ્ટિકોણ, આપણી નજર કેવી પરિશુદ્ધ હોવી જોઈએ, અથવા તો અધ્યાત્મ કેન્દ્રિત અલૌકિક એવા ચરિત્રો ના મનમાં ચાલતી ક્રિયા પ્રતિક્રિયા એ કેની વાચક હોય છે. ગીત ગોવિંદ મને ગમતું હતું, એનું કારણ શું? હું તો આધુનિક વિવેચન વિભાવના, આધુનિક સાહિત્ય થી ઘડતર થયું મારું, મારી રુચિ અને રસના કેન્દ્રો પણ આમ આધુનિક સાહિત્ય, અર્વાચીન સાહિત્ય, પછી મધ્યકાલીન વાંચ્યું, લોક સાહિત્ય કર્યું, એમાં પ્રવેશ કર્યો, બધું વાંચ્યું એ બરોબર છે, પણ આપણી રુચિનું ઘડતર મધ્યકાલીન સાહિત્યથી નથી થયું, અર્વાચીન સાહિત્યથી થયું છે, રસ પણ એમાં. પણ મને આ બધી કૃતિઓ મધ્યકાલીન કે પ્રાચીન ગમે છે એનું કારણ શું? કેમ ગીત ગોવિંદ આજે પણ હું પસંદ કરું છું, વાંચવું, વિચારવું શા માટે? કૃતિઓને કાલ જઈ બનાવનારું તત્વ શું છે? એમાંની વિષય સામગ્રી, આવી હૃદયસ્પર્શી વિષય સામગ્રી હોય એટલે ના, એની અભિવ્યક્તિ એ મહત્વની વસ્તુ છે. કઈ રીતે કહેવાણી, કઈ રીતે કહી? તો કેન્દ્ર સ્થાને હૃદયસ્પર્શી વિષય સામગ્રીની અર્થપૂર્ણ અભિવ્યક્તિ, કથન કળાનું સ્વરૂપ આપણને સ્પર્શી જાય છે. કયા દ્રષ્ટિકોણથી, એંગલથી કહે છે, કઈ રીતે કહે છે? વાત તો આટલી જ છે કે રાધા અને કૃષ્ણ એનું મિલન, એનો વિરહ, આટલી જ વાત છે. પણ જયદેવે આ વસ્તુને, જયદેવે આ વિષયને એવા લૌકિક દ્રષ્ટિકોણથી જોયો નથી. એ ભક્ત છે, એના જીવન વિશે ઘણું કહી શકાય. તો એક ભક્ત હૃદય, ભક્ત ઈષ્ટદેવને, કૃષ્ણને અને રાધાને, એના પ્રણય ભાવને, એના સમર્પણ ભાવને, એના રતિ ભાવને કઈ રીતે અવલોકે છે, કઈ રીતે આલેખે છે અને કઈ રીતે વર્ણવે છે? એટલે એમ કહીશ કે આ કથા, આ કાવ્ય કહેવાયું નથી, ગવાયું છે, ગાયું છે. અને આ કવિતા ગાયેલી અનેક લોકોએ ગાય છે, એના વિશે નૃત્ય પણ થયા છે. એટલે ગીત ગોવિંદ એ માત્ર વાંચવાની કૃતિ નથી, એ જોવાની અને સાંભળવાની કૃતિ છે. ગીત ગોવિંદ ગમે છે એની પાછળનું કારણ, એમાં નર્તન પણ છે, રાગ તાલ સંગીત પણ છે અને હૃદયસ્પર્શી પદાવલી પણ છે. એને કારણે એનો પાઠ ગમે છે, એ પાઠનું ગાનનું શ્રવણ ગમે છે અને એ પાઠનું નર્તન પણ જોવું ગમે છે. એ કૃતિ માત્ર લિખિત કૃતિ તરીકે રચાઈ નથી, તો મલ્ટી ડાયમેન્શનલ મોડ એ ગીત ગોવિંદના કેન્દ્રમાં છે. બહુ આયામી અભિવ્યક્તિ એ રજૂઆતની કળા છે, માત્ર વાંચવાની કૃતિ નથી, એ પ્રસ્તુતિકરણની કૃતિ છે, પ્રસ્તુતિકરણ માટેની કૃતિ છે, રજૂઆત માટેની કૃતિ છે. એટલે એ એમ કહેવાય છે કે એ આર્ટ છે, પણ પરફોર્મિંગ આર્ટ છે, લિટરરી આર્ટ નથી માત્ર.
અને પરફોર્મિંગ આર્ટ હોવાને કારણે એની ડિક્શન, એની પદાવલી, એની અભિવ્યક્તિમાં આ બંને ભાવ ભળ્યા છે. ગીત ગોવિંદ સંગીત કવિતા છે એવી પણ મારી સ્થાપના છે. આપણે સુગમ સંગીત એમ કહીએ છીએ, એટલે રચના કોઈ ગાન રૂપે રજૂ થાય તો એને આપણે સુગમ સંગીત કહીએ છીએ. પણ અહીંયા સંગીત કવિતા એવી સંજ્ઞા મેં પ્રયોજી છે, જે થોડા વખતથી વિનોદ, બધા મિત્રો એની પરિભાષાની ચર્ચા કરતા કરતા આ સંજ્ઞામાં સ્થિર થયા છે. પણ મારી દૃષ્ટિએ બીજી રીતે એ સંજ્ઞા મને અભિપ્રેત એટલા માટે રહી કે એ સંગીત કવિતા છે, એમાં સંગીત તત્વ છે, એ કોઈની બંદિશ છે નહીં. જયદેવ પોતે જ વાગ્યકાર કવિ છે. વાગ્યકાર એટલે રચના પણ રચે, એની સ્વર રચના પણ રચે અને એનું ગાન પણ કરે. કેટલાક કવિઓને આ સિદ્ધિ મળી હોય છે, સાંપડી હોય છે, સ્કિલ હોય છે કે બંદિશ પણ બનાવે, રચના રચે અને એનું ગાન પણ કરે. જયદેવ વાગ્યકાર કવિ છે. ગીત ગોવિંદ આવા વાગ્યકાર કવિનું સર્જન છે. એટલે એના રાગ ઢાળ નિશ્ચિત રૂપે એને આપણને દર્શાવ્યા પણ છે, તાલ પણ દર્શાવ્યા છે. તો આમ ગીત ગોવિંદના રચયિતા જયદેવ માત્ર કવિ નથી, એ સંગીતજ્ઞ પણ છે અને સ્વર રચનાકાર પણ છે અને નર્તનની મુદ્રાઓ પણ જાણે છે. મારી દૃષ્ટિએ ગીત ગોવિંદ એ બહુ આયામી કલાનું સંગમ તીર્થ છે. એમાં માત્ર ભાવવાહી પ્રસંગો નથી, ભાવવાહી પ્રસંગોની સમુચિત ચરિત્રના મુખે અભિવ્યક્તિ છે. કથાને વર્ગીકૃત કરવી, કથાનું વિભાગીકરણ કરવું કથન માટે આ મહત્વનું છે. ગીત ગોવિંદની મહત્તા એમાં રહેલી વિષય સામગ્રીને કારણે અવશ્ય છે, પણ વિષય સામગ્રીનું વિભાજન કરીને, વર્ગીકરણ કરીને જુદા જુદા સર્ગમાં અને સર્ગની અંદર પણ જુદા જુદા પ્રબંધમાં એણે જે વિભાજિત કરી છે, એ સ્કિલ, એ કૌશલ્ય, એ પ્રતિભાની પ્રતીતિ કરાવનારું ઘટક છે. મારી દૃષ્ટિએ કથન કળાનું સ્વરૂપ, મોડો પ્રેઝન્ટેશન જે જયદેવે ઉભો કર્યો એ પોતાનો છે. વસ્તુ તો ભાગવતમાં છે, રસિક પ્રિયામાં છે. આ કથાનક કઈ નવું નથી, આ કથાનક કઈ પોતે ક્રિએટ કર્યું, ઉભું કર્યું એમ નથી, પણ હાઉ ટુ ટેલ એને ઉભી કરી છે. તો મહત્વ કથાનું છે, એના કરતા મહત્વ એ વધી જાય છે કથન કળાનું, એના સ્વરૂપ. કોઈ પણ કવિ કૃતિની શરૂઆત કરે એટલે સરસ્વતીની પ્રાર્થના કરે. અહીંયા વચ્ચે એમ કહે છે કે સરસ્વતી મને આવી શક્તિ આપો, પણ અહીંયા એવું નથી કરતા કવિ. એની વિભાવના પ્રસ્તુત કરે છે, એની ભક્ત છે કૃષ્ણના. કૃષ્ણના એટલી એને ભક્ત છે કે કૃષ્ણને અવતારી પુરુષ માને છે, બધા અવતારો કૃષ્ણના છે એમ માને છે. કૃષ્ણ વિષ્ણુના અવતાર હતા એવી એક સામાન્ય માહિતી છે, પણ ના, પ્રતિબદ્ધ ભક્ત, સમર્પિત ભક્ત, સમર્પણ ભાવથી પોતાના ઈષ્ટ દેવને આ કક્ષાએ જુએ છે એ પ્રારંભમાં જ આપણે બતાવે છે. એને માટે કોઈ કૃષ્ણ સામાન્ય કૃષ્ણ અવતારી નથી, બીજા અવતારો કૃષ્ણના અવતાર છે એમ કહીને પ્રારંભમાં દશા અવતારની સ્તુતિ કરે છે. વાય, કેમ દશા અવતારની સ્તુતિ પ્રારંભમાં કરી, કૃષ્ણની સ્તુતિ કેમ પછી કરી? એ કૃષ્ણને અવતારી પુરુષ માનતા નથી, બીજા અવતારોને કૃષ્ણના અવતાર માને છે.
એટલે કૃષ્ણ અવતારને અને બલરામ અવતારમાં નામ આપ્યું છે. અને પાછા ગરુડ ઉપર વાહન ગરુડ છે એનું, લક્ષ્મી રૂપી સમૃદ્ધિ શ્રી એની પાસે છે. ગીત ગોવિંદ નું મંગલાચરણ, ગીત ગોવિંદ નો આરંભ કોઈ સામાન્ય પરંપરિત રૂપે સ્તુતિ મંગલગાન થી નથી થતો. એ જેને માને છે, એ જેને ભજે છે, એની શ્રદ્ધા જ્યાં કેન્દ્રિત થઈ છે, એ અવતાર ના જનક છે. એવું સ્થાપિત કરીને પ્રારંભનો પ્રથમ સર્ગનો પહેલો પ્રબંધ દશાવતાર સ્તુતિનો છે. દશાવતાર સ્તુતિમાં પણ એને જે વર્ણન કર્યું છે, એને જે આલેખન કર્યું છે, એ એટલું એટલું હૃદયસ્પર્શી છે કે આપણને એમ થાય કે કૃષ્ણના ચિત્તમાં એના માટે શું ભાવ છે, કેવો કેવા પ્રકારનું એ રૂપ છે, સ્વરૂપ છે. વર્ણન કરતા કહે છે, અભિનવ જલધર સુંદર, અભિનવ જલધર સુંદર ધ્રુત મંદર, એ શ્રીમુખ ચંદ્ર ચકોર, જય જય દેવ હરે. કેવો પાણી, વરસાદનું પહેલું પાણી જે નવું નકોર જે વાદળામાંથી પડે એના જેવા તમે સુંદર છો, મંદરાચલને તમે ધારણ કર્યો છે અને શ્રીરૂપી લક્ષ્મીના મુખરૂપી ચંદ્રનું અનિમેષ અલપક અપલક દ્રષ્ટિએ પાન કરનારા ચકોર, તમારો જય હો, તમારો જય જયકાર હો લક્ષ્મીપતિ. તો વિષ્ણુને બદલે કૃષ્ણને કેન્દ્રભૂત અવતારોના જનક તરીકે સ્થાપિત કરતો જયદેવ ભારતીય પુરાણ પરંપરામાં, ભારતીય જ્ઞાન પરામાં કૃષ્ણને અનોખી રૂપે આગવી રૂપે સ્થાપનારો એકમાત્ર ભક્ત છે. મારી દૃષ્ટિએ એ પરમ ભક્ત છે એ આ કારણ. પછી આપણે જાણીએ છીએ કે એમણે બહુ સરસ રીતે આખું આલેખન કર્યું છે. બીજા પ્રકરણમાં પ્રબંધમાં કૃષ્ણની જ સ્તુતિ આવે છે. એ કૃષ્ણની સ્તુતિમાં એને જે શ્લોક કર્યો છે એ પણ એની આગવી અનોખી વિભાવનાનો દ્યોતક છે. એ કહે છે, વસંતે વાસંતી કુસુમ સુકુમારૈર વયયે ભ્રમંતિ કાંતારે બહુવિહિત કૃષ્ણાનુસરણમ અમંદમ કંદર્પ જ્વર જનિત ચિંતાનુકૂળતયા ચલત બાધામ રાધા સરસિમિદ સૂચે સહજ. ગીત ગોવિંદની પૃષ્ઠભૂમિ વ્રજવન છે. વ્રજવનિતાની સાથે, ગોપ બાલાઓ સાથે, ગોપ કન્યાઓ સાથેની ક્રીડા સ્થાન એ તો સ્થાપિત અને સ્વીકૃત છે, સ્વીકારે છે. પણ આ રાસ માટેનો સમય શરદ ઋતુ નહીં, પૂર્ણિમા નહીં, વસંત ઋતુની અષ્ટમી એ પસંદ કરે છે. આવા સમયે, આવા સમયની વાત એણે અહીંયા કેન્દ્ર સ્થાને રાખી છે અને એની સ્તુતિ કરી છે. અદ્ભુત સ્તુતિ છે. કે એ જ્યારે જગન્નાથના મંદિરમાં એને પોઢાડવાના હોય ત્યારે બધા ભક્તો ગાતા હોય. આજે પણ પુરીની, જગન્નાથપુરીની યાત્રાએ જાઓ તો સાંજે અથવા વહેલી સવારે એક પણ અંદર લાઈટ ન હોય, કપૂરના દીવા બળતા હોય અને જે મંદ્ર સ્વરે હો, જરાય બરાડા પાડી નહીં, મંદ્ર સ્વરે આ જે સ્તોત્ર ગવાતું હોય એ સાંભળવું એક 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 બહુ મોટો લાભ હોય છે. આ બે સ્તોત્ર એટલા બધા પ્રખ્યાત છે કે લગભગ મહત્વના ગાયકો એ ગાયા છે. એનો બંગાળી ઢાળ એટલે કે ઓડિયાનો ઢાળ
અને દક્ષિણ પરંપરા અને પૌર્વ પરંપરા બહુ બહુ જુદી રીતે બધાએ એ ગાયા છે. આ આ રીતે કથાનો આરંભ થાય છે મંગલાચરણ રૂપ બે સ્તોત્રથી, એક સ્તોત્ર નહીં બે. વચ્ચે સરસ્વતી મને તમે શક્તિ આપો, મને આશીર્વાદ આપો, હું આવું કહી શકું, ગાઈ શકું, એની વાત કરી શકું, આવો આશય છે. એટલે વસંતનું આલેખન વ્રજભૂમિને સ્વીકારીને વાત કરવી છે એનો તો ખ્યાલ આવી જ જાય છે. અને બે સંકેતો એના માટે ગણાયા છે. એક તો એમ છે કે રાધાને એમ કીધું તું કે આ સંકેત સ્થાને હું આવીશ, રાધા કદાચ મોડી પડી પહોંચવામાં, ત્યાં છે નહીં કૃષ્ણ, એટલે બહાવરી થઈને બધે શોધે છે. બીજું એમ પણ એક માન્યતા છે કે કૃષ્ણને મળવા માટે અધીરી થઈને બેબાકળી બનીને છે કૃષ્ણ ક્યાંય, એવા સમાચાર મળ્યા એટલે પોતે એનાથી વંચિત ન રહી જાય એ ભાવથી એને શોધવા નીકળી જાય. આવા આરંભથી કથાનો જયદેવ આરંભ કરે છે. રાધા કૃષ્ણની રતિ કેલીની રતિ ક્રીડાની રતિ વિલાસની કવિતા છે એમ કહેવાય છે. પણ નરસિંહે જેમ સુરત સંગ્રામના પદો રચ્યા એવું કર્યું નથી. સુરત સંગ્રામ પૂર્વેની રતિ કેલી જયદેવના વિષય સામગ્રીમાં કેન્દ્ર સ્થાને છે. નરસિંહમાં રતિ કેલી પછી સુરત સંગ્રામ મળ્યા અને જે સાથે રહ્યા અને જે વિલાસ માણ્યો એની પદકવિતા છે. કેમ આમ થયું હશે? કેમ નરસિંહ આ કેન્દ્ર ને સ્ટેન્ડ પોઈન્ટ બનાવ્યું અને જયદેવે કેમ આ ભાગને સ્ટેન્ડ પોઈન્ટ બનાવ્યો? વાહ, એની પર ખૂબ ચર્ચા વિદ્વાનોએ કરી છે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે નરસિંહ આત્મ સાક્ષાત્કાર પછી જે દર્શન થયું, જે જોયું, એને ઉલ્લાસથી ગાય છે. આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, એની પ્રસન્નતા છે, પ્રાપ્તિ છે. જયદેવને હજી પ્રાપ્ત નથી થયું, એની ખોજ છે, ઝંખના છે. કૃષ્ણ કૃષ્ણ એ સ્મરે છે, સ્તુતિ કરે છે. એના આવા રસિક રૂપને એ પોતાના ચિત્તમાં માત્ર સ્વીકૃત કરવા જ નહીં, અનુભવવા મથે છે, એટલું જ નહીં, એ એને પામવા મથે છે, એને સમજવા મથે છે. ગીત ગોવિંદ એ કૃષ્ણની રતિ કેલીને રતિ ક્રીડાને અધ્યાત્મ ભાવે સમજવા મથતા ગીત ગોવિંદ દ્વારા એના માધ્યમથી જયદેવની અભિવ્યક્તિ છે. ભક્ત કવિ કઈ રીતે, આપ બધા તમારા માઇક અનમ્યુટ રાખજો, તમારો અવાજ આવે એટલે મારી વિચાર તંદ્રા તૂટશે. એટલે બધાને વિનંતી કે તમારા બધાના માઇક અનમ્યુટ રાખો. કોઈ બોલે છે અને એ અહીંયા અવાજ આવે છે, તો બધાને વિનંતી કે તમારા પોતાના માઇક અનમ્યુટ રાખો એટલે હું એ આખી વસ્તુને આપની સમક્ષ મૂકી શકું. તો આમ પ્રથમ સર્ગના આરંભથી જ, આમ તો આ વાત કરી છે બીજા સર્ગના અંતે, એમાંથી જ ગીત ગોવિંદનો આરંભ થઈ જાય છે. પણ ખરો આરંભ તો એ પ્રથમ સર્ગના ત્રીજા પ્રબંધથી થાય છે. અને એમાં પેલી બહુ જ પ્રખ્યાત પંક્તિ, લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે મધુકર નિરકર રંભિત કોકિલ કૂજિત કુંજ કરી,
सखी कहे छे वसंतना मादक पवनमा हे सखी तू भूली पड़ी छो क्या फरे छे कोने शोधे छे એટલે કે છે કે કૃષ્ણ ક્યાંય કળાતા નથી કૃષ્ણ ક્યાં છે એટલે પછી ત્યારે જવાબ આપે છે કૃષ્ણ રાધાને કે કૃષ્ણ ને હું શોધું છું એવું રાધા સખીને જવાબ આપે છે એટલે सखी बधु वर्णन करे छे ले त्रीजा प्रबंध मा व्रज वननु दृश्य वसंत ऋतु नो प्रभाव केसुड़ा सफेद फूलो आखी प्राकृतिक चेतना नो ए अलंकरी ने कहे छे के वसंत ऋतु मा विहार करता कृष्ण ने दाती मारी वाणी એને શોધું છું જયદેવ પછી મારી વાણી એની ઝંખના એનું કવિપદ ઉજ્જવળ બની રહે એવી યશણા અનેક ભક્તો માને છે એમ પુનઃ અહીં દ્રઢપણે પાછા આલેખન કર્યું છે. ચોથા પ્રબંધના આરંભે પણ સખીની રાધા પરત્વેની ઉક્તિ આરંભાય છે. વસંત વર્ણનને બદલે વસંતમાં વિહાર કરી રહેલા કૃષ્ણના વ્યવહારનું વર્ણન પ્રતિકેલીની ઉન્માદક ક્ષણોનું વાચક છે. સખી વર્ણન કરતી હોય છે કેટલીક ગોપાંગનાઓ કેવી યુક્તિ રચીને કૃષ્ણ સાથે વિહાર કરે છે. એટલે પ્રથમ સર્ગના સ્તુતિ પછીના પહેલા પ્રકરણમાં પ્રબંધમાં સખી અને રાધા મળે, કથન કેન્દ્ર સખી હોય, વસંત ઋતુના વાતાવરણનું વર્ણન કરે અને રાધા સાંભળે અને રાધાની વિરહ અવસ્થાને સખી સમજી છે કૃષ્ણને શોધવા છે, ચાલ બતાવું કહીને લઈ જાય અને પ્રથમ સર્ગના ચોથા પ્રબંધમાં રાધા સખી કૃષ્ણને જોતા હોય, સખી એનું નિવેદન કરે, રાધા પણ જોતી હોય. આ રીતે કથન કળાના સંદર્ભે સખી બધી વાત કરે છે. જોને પેલી ગોપબાલા કશું રહસ્યમય કહેવા માટે એની કાનની નજીક જઈને એના હોઠને કૃષ્ણના કપોળ ગાલ સાથે સ્પર્શ કરાવે છે. જોયું, આમ કહીને આવી આઠ ચેષ્ટાઓના શ્લોક છે. એક ગોપબાલા એની સાથે વિહાર કરતી કરતી એની સાથે મળીને પોતાના પીનસ્તના નો સ્પર્શ કૃષ્ણના શરીરને કરાવે છે. કોઈ ગોપબાલા એની જંઘા ઉપર બેસી ગઈ છે અને કશુંક સાંભળી રહી છે. આવા વર્ણનો આલેખનો કરીને રસોલ્લાસી ગોપબાલાઓ સાથે રસવિહારી કૃષ્ણ કેવી રીતે ફરી રહ્યા છે, સ્વેચ્છાએ આલિંગન મનહર રસી રાધાનું વિરહી હૃદય આ બધું જુએ છે અને એને કારણે રાધા સખીની આ વાત સાંભળી ઉદ્વિગ્ન થઈ જાય છે અને એને એમ થાય છે કે લાવને હું પાસે જાઉં અને હું પણ કહું, કશીક વાત કરું. ગોપબાલાઓ એની સાથે આટલી બધી મળવા માટે આતુર થઈને એને ભીસથી એને પકડી રાખ્યા છે, એની સાથે કેલી કરે છે, વિહાર કરે છે, વાતો કરે છે અને કૃષ્ણ પણ કેટલા ઉમંગથી ઉલ્લાસથી એને મળે છે, એની સાથે હાથના સ્પર્શથી એના વાળને સંવારતા, કૃષ્ણની બંસરીના બાને કૃષ્ણની આંગળીઓને સ્પર્શતી આ સુંદરીઓ
કેટલી સદભાગી છે, લાવને હું સુખ એ હું પણ લઉં એમ માની રાધા આ સર્ગના અંતે એની પાસે જાય છે. અને કાનમાં કશું કહેવા માટે પ્રિયતમ મોહનને સ્પર્શ કરે છે, આલિંગન કરે છે, અને ગોવિંદને રાધા ગાઢ રીતે આલિંગન કરીને કંઈક મીઠું ગાન આપનું મને સાંભળવું બહુ ગમે છે, વખાણ કરે છે, પણ કૃષ્ણ ધ્યાન આપતા નથી, અવહેલના કરે છે, અવગણના કરે છે, કારણ કે પેલી યુવાન ગોપ બાલાઓમાં અનુરક્ત છે. એની સાથે રાધાએ આમ વાત કરી, ચુંબન કર્યું, તોય કાંઈ પ્રતિભાવ ન આપ્યો. પણ ત્યાં જયદેવ વચ્ચે કહે છે, રાધાના ચુંબનથી પ્રસન્ન થયેલા મધુર હાસ્ય રેલાવતા હે મુરારી અમારી રક્ષા કર. રાધાની આ વાત, રાધાનું આ દ્રશ્ય કૃષ્ણે પ્રતિકાર કર્યો એમ નહીં કહું, પ્રતિભાવ ન આવ્યો. અને રાધા તો છેડાય, પણ અહીંયા જયદેવ વચ્ચે આવીને સર્ગના અંતે એ આવી સ્તુતિ કરે છે કે આવા કૃષ્ણ, કારણ કે રાધાએ ચુંબન કર્યું છે એટલે એનું 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 વદન તો ખીલી ઉઠ્યું છે. રાધાની પ્રાપ્તિથી, રાધાના સ્પર્શથી પુલકિત થયેલા, પણ એ પુલક ભાવ વ્યક્ત ન કરી શકેલા કૃષ્ણનું દર્શન કરીને જયદેવ વચ્ચે એમ કે છે કે એવા હે કૃષ્ણ અમારું સૌનું કલ્યાણ કરો. અહીંયા બહુ જ કલાત્મક રીતે શ્લોકના સર્ગના અંતે, પ્રબંધના અંતે પ્રબંધ પૂરો થાય છે અને સર્ગ પણ ત્યાં પૂરો થાય છે. રાધાનું આ દ્રશ્ય મૂકીને સર્ગને પૂરો કર્યો છે. આપણને ભાવકને કુતૂહલ જિજ્ઞાસા થાય કે આવું કર્યું છે શું થશે, પણ કવિને તો આ બતાવવું છે. જયદેવને આ કહેવું છે કે માણસ ઝંખે છે નિકટતા, ઝંખે છે સામીપ્ય, પણ એને મળે છે અવગણના, એને પ્રાપ્ત થાય છે દૂરતા. નિકટતા ઝંખતો માણસ આખરે દૂરતા અનુભવે છે. સાયુજ્યની કલ્પના, સાયુજ્યની ભાવના, સન્નિકટતાની ભાવના સહેલી નથી, સરળ નથી, એ સુપ્રાપ્ય પણ નથી. જયદેવ માનવ સંબંધોની ક્ષણભંગુરતા, માનવ સંબંધોનું પોલાપણું, એમાં દૂરતાનું દુર્દેહ, દુર્નિવાર સહન કરવાનું જે ઘટક છે એને કેવું છે. પ્રથમ સર્ગના અંતે પ્રસ્તુત કરેલો આ મુદ્દો, પ્રસ્તુત કરેલો આ વિચાર કેટલો ગોપિત છે. રસગંગાધર કારે, જગન્નાથે જયદેવની આ શક્તિની પ્રશંસા, એના સૈદ્ધાંતિક વિભાવનાની દ્રષ્ટાંત તરીકે લઈને કરી છે. આ એવો કવિ છે એને આધારે સિદ્ધાંતની સ્થાપના સૈદ્ધાંતિક વિભાવનાના પ્રયોજકો કરે છે, એને માટે બળકટ દ્રષ્ટાંત લીએ છે. આવા કવિ કેટલું ગોપિત રાખીને, મુખર ન બનીને જે પ્રસ્તુત કરે છે એ જયદેવની સિદ્ધિ છે. કહો કે જયદેવની કળા છે, કહો કે જયદેવ પાસે એ સિદ્ધિ છે. બીજા સર્ગના આરંભે રાધા દુઃખી થઈ ગઈ એનું આલેખન છે. દુઃખી થઈને પછી ક્યાં ગઈ? દૂર થઈ, એની પાસેથી દૂર થઈ ગઈ. અને ક્યાં જાય છે, ક્યાં જાય છે, કઈ જગ્યાએ જાય છે, શું કરે છે એનું આલેખન પણ બહુ ઉત્કૃષ્ટ રીતે આપણા કવિએ કર્યું છે. અને એ મારી દ્રષ્ટિએ ભારે મહત્વનું છે, એટલા માટે
માણસ આખરે અવહેલના અનુભવીને શું કરે છે? એ ભગવાનની ભક્તિ કરવા નથી બેસી જતો, પ્રાર્થના કરવા નથી બેસી જતો, ઉપાસના કરવા નથી બેસી જતો, એ એકલો પડી જાય છે. આ એકાકીપણું, આ એકાંત એની નિયતિ છે. રાધા એકલી પડીને એક જગ્યાએ બેસી ગઈ છે, ત્યાં એની સખી એની સમક્ષ આવી જાય છે અને સખી એને કહે છે કે બેન, તું કેમ આટલી બધી ઉદાસ છો? તું કેમ આટલી બધી દુઃખી જણાશ? તો કે હું કૃષ્ણને શોધું છું, કૃષ્ણની પ્રાપ્તિ નથી, કૃષ્ણ મળ્યા નથી, એનું મને દુઃખ છે, એને કારણે હું દુઃખી દુઃખી થઈને અહીં ત્યાં ભટકું છું. આમ જયારે કહ્યું ને એટલે સખી જે રીતે વાત કરે છે, જોતા એમ લાગે છે કે ખરા અર્થમાં ગીત ગોવિંદકારનો મૂળભૂત આશય તો એ આખરે રાધા અને સખીના સંવાદમાંથી રાધાનું કથન અહીંયા યોજીને એ આપણી સમક્ષ રજૂ કરે છે રાધાની પીડા. બીજો સર્ગ રાધાની પીડાનો છે. એ સખીને કહે છે, અરે સખી, શું કરું? મને કૃષ્ણ વગર ગમતું નથી. કૃષ્ણ મારી અવમાનના કર્યાની મને પીડા નથી થતી, મને કૃષ્ણ વધુ યાદ આવે છે. તમે જેને ચાહો છો ને એને ચાહતા જ રહો છો. રાધાનો પ્રેમ કેટલો પરિશુદ્ધ છે, એની ઝંખના સંતોષાઈ નથી, છતાં દુઃખી થયેલી છે, છતાં એને કોસતી નથી, એને ભાંડતી નથી. પોતાનું દુઃખ, પોતાની પીડા એ વ્યક્ત કરે છે અને આમ હાથ રાખીને, કપોળને ટેકવીને, હથેળી બધી વિચારમાં પડી જાય છે કે મને કૃષ્ણ ક્યારે પ્રાપ્ત થશે? કૃષ્ણ સાથે મેં સમાગમ કરેલો એ પહેલો સમાગમ નહોતો, છતાં પ્રથમ સમાગમ જેવું સુખ હું માણતી હતી. આવી અતીતની રતિ કેલી, અતીતની રતિ ક્રીડા સાંપ્રતમાં એને સ્મરણે ચડે છે અને એનાથી પ્રસન્ન નથી થતી, દુઃખી થાય છે. એટલે કેઓસની વાત છે, કોસ્મોસની વાત નથી. પણ છતાં એ રાધાને મનમાં કૃષ્ણ પરત્વે દુર્ભાવ નથી થતો. પછી બીજા પ્રબંધમાં, એ સર્ગના બીજા પ્રબંધમાં પછી એ કહે છે કે સખી, કૃષ્ણ સાથે મેં આવી રીતે આનંદ કરેલો, હું આવી રીતે પ્રેમ કરેલો, પણ આ બાજુ કૃષ્ણ કેલી કરી રહ્યા છે એ પણ દેખાય છે. સખી ને કહે છે, જોને પેલી ગોપબાલા એનો અધર રસ પીવા માટે ઓષ્ઠની આગળ પોતાના ઓષ્ઠને કેવી રીતે અડાડી રહી છે, પોતાના ઘન સ્તન પ્રદેશથી ભીસી રહી છે, અને કૃષ્ણ પણ એની સાથે કેવી લીલા કરી રહ્યા છે. ગીત ગોવિંદ રતિ કેલીની કવિતા અવશ્ય છે, પણ એ રતિ કેલી રાધા સાથે વર્તમાન સમયની જ નહીં, અતીતના સમયની પણ, અન્ય સાથેની રતિ કેલીની પણ, અને કેટલીક સ્થાને તો એને કાલ્પનિક રતિ ક્રીડાનું પણ વર્ણન કર્યું છે. આમ થશે, આવું થશે, આમ કરીશ, એવું પણ આલેખન કર્યું છે. એટલે ત્રિવિધ પ્રકારની રતિ ક્રીડા ગીત ગોવિંદમાં નિયોજાય છે. માત્ર રાધા સાથેની રતિ કેલીની રસાનુભૂતિની આ સંગીત કવિતા નથી, ગોપ બાલાઓ સાથે, ગોપાંગનાઓ સાથેની રતિ કેલીનું દર્શન કરીને વર્ણન કરતી રાધા જયદેવ આવા કથન કળાના કેન્દ્રો યોજે છે અને આપણી પાસે બધી વિગતો, વ્યવહાર, વર્ણન એના આવે છે અને
આપણું મનોરંજન થાય છે, પણ વાત કરતી કરતી રાધાની પીડા એમાંથી દ્રવે છે. રાધા અવહેલનાગ્રસ્ત છે, અપમાન નથી થયું પણ એની અવગણના થઈ છે, એને કઈ કીધું નથી કૃષ્ણે, પણ ધ્યાન જ ન હોય, લક્ષ્ય જ ન હોય, અને પછી દૂર થઈ ગઈ છે, સખી સાથે વાત કરે છે અને જે જોવે છે સર્ગને અંતે કૃષ્ણનું ત્યાં ધ્યાન જાય છે. કૃષ્ણને ખ્યાલ આવે છે બહુ, અને એની સામું જોઈને રાધા સ્મિત કરે છે, કૃષ્ણ પણ સ્મિત કરે છે, અને એને ખ્યાલ આવે છે કે દૂર ચાલી ગઈ છે, એકલી કુંજગલીમાં બેસી ગઈ છે ઝાડ નીચે, એનું કારણભૂત હું છું. ત્યાં બીજો સર્ગ પૂરો થાય છે, પછીના સર્ગમાં કૃષ્ણ કેન્દ્ર સ્થાને આવે છે, એની ચિત્તની એના હૃદયની વ્યથા, એનો વિરહ ત્યાં ઉલટે છે. ઓહો, મેં કેટલું ખોટું કર્યું, મેં ઘણું ખોટું કર્યું, આવો બધો ભાવ આવે છે, અને એ ભાવનું આલેખન એ કૃષ્ણ કરે છે. અને કૃષ્ણની એ વાત ને એ બધું જાણીને કૃષ્ણને જેમ થાય છે કે મારે આ જે ખોટું થયું છે એના માટે કંઈક કરવું પડશે, હું જ એને મળવું જોઈએ, મારે એને મળવું જોઈએ, આવો ભાવ વિચારે છે. આ બાજુ કૃષ્ણ સખીને, રાધાની સખીને કહે છે કે મારી ભૂલ છે, તું એને અહીં લઈ આવો મારી પાસે. જાય છે, સખીનું કથન કેન્દ્ર છે, ઊભી થઈ શકતી નથી, શ્લથ છે, થાકી ગયેલી છે. થાકી ગયેલી છે એટલું જ નહીં, એ એટલી બધી વિરહથી પીડાથી દુખી છે કે એક ડગલું ભરતા પણ પડી જાય છે. એટલે વળી પાછી સખી કૃષ્ણ પાસે જાય છે અને કૃષ્ણને કહે છે કે સ્વામી, એ શ્લથ છે, આવી શક્તિ નથી, આપે જ ત્યાં એની પાસે આવવું પડશે, આપ જ ત્યાં. એટલે આવીશ, સખી આવી જોયા નહી કૃષ્ણને. એટલે વળી પાછી મનમાં મનમાં મૂંઝવાય છે, વિચારે છે ઓહો, કેવું કેલી સુખ એની સાથે મેં માણેલું, કેટલો આનંદ એની સાથે મેં કરેલો, કેવા કેવા ભાવો એની સાથે મેં ગાળેલા, કેવા કેવા વર્ણનો એની સાથે મેં કરેલા, આલેખનો કરેલા, એમ કહીને એ પીડિત હોવા છતાં આખા પ્રબંધમાં એ રાધાની પીડા એ આખા 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 સર્ગનું એ બની રહે છે વિશેષામાં. એની પીડા શું છે? એની પીડા એટલી જ છે કે ગોપબાલા સાથે જે ખેલન, જે રમમાણ, જે રતિક્રીડા કરી રહ્યા છે, હું એ પ્રાપ્ત નથી કરી શકતી, હું દુર્ભાગી છું, કામદેવના પંચ બાણ મને રૂંધી રહ્યા છે, મને લાગે છે કે અગાધ જલરાશિમાં મારે ઝંપલાવી દેવું જોઈએ. આખો સર્ગ સાતમો રાધાની પીડાનો છે. કૃષ્ણને ન પામી શકે, કૃષ્ણને ન પ્રાપ્ત કરી શકે, કૃષ્ણની કામ લીલાઓ પ્રતિકેલીઓ જોઈને પોતે એનાથી વંચિતા છે, એની પીડાને વ્યક્ત કરતો આખો સર્ગ કૃષ્ણની રમણા અને પોતાની વંચિતા, એ અનુભવનું જે આખું પીડાનું વર્તુળ છે એના ચિત્તમાંથી દ્રવીભૂત થાય છે. આ જયદેવ જુદા જુદા કથન કેન્દ્રો યોજીને વાત તો કરે છે કૃષ્ણની રતિ ક્રેલી કેલી, એટલે આ કવિતા કૃષ્ણની રતિ ક્રીડાઓ, કૃષ્ણની રતિ કેલી
એનું આલેખન છે. આમ તો અવમાનના ગ્રસ્ત રાધાની પીડાની કવિતા છે, પણ એ રાધા પીડા ગાતી નથી, પીડા આપનાર દ્રશ્યનું વર્ણન કરીને શૃંગાર રસની રસાનુભૂતિમાં આપણને એ મૂકે છે. આઠમો સર્ગ પણ કથન કેન્દ્ર તો રાધાનું જ છે. રાધાને બનાવીને એ રડતા આર્તનાદે વિલાપ કરતી આખી રાત એમને વિતાવી. સવારમાં કૃષ્ણ આવે છે, રાહ છે, આખી કવિતામાં વેઇટિંગ છે. પ્રારંભે વેઇટિંગ હતું, પ્રારંભ જે રીતે થયો ને, કૃષ્ણ ક્યાં, કૃષ્ણ ક્યારે આવશે. સતત ગીત ગોવિંદ એ સુદીર્ઘ ચિત્તે રાહ જોતી માનવની કવિતા છે. એ રાહ જોવે છે, એને રાહ છે. અને કૃષ્ણ આવ્યા, પણ કૃષ્ણના શરીર ઉપરના નખ ક્ષત, દંત ક્ષત, હોઠ ઉપરના જોયા, એના વાળ વિખરાયેલા જોયા અને ક્રોધિત થાય છે. કામ ક્રીડાની રસિકા સાથે રંગભર રમણ કર્યાની વિગતો રાધા એને કહે છે કે આ તમારું શરીર, આ દંત ક્ષત શું સૂચવે છે, ઉજાગરાથી તમારી આંખ લાલ છે, નખ ક્ષતોના ચિત્રામણ વાળી કાયા અવલોકીને તમને પીડા થતી નથી, મને પીડા થાય છે. રતિ કેલીથી આનંદિત થઈને સભર થઈને પધારેલા કૃષ્ણનો ઉપાલંબ કરતી રાધા આખરે વર્ણન તો રતિ કેલીનું જ કરે છે, તમારા ઓષ્ટ દ્વયને જેણે કરડી ખાધા છે, મને શરમ આવે છે, કાજલ સ્મિત તમારી આંખો ચૂમીને તમારું વક્ષસ્થળ પણ મને, તમારા વસ્ત્રો પણ મને એમ લાગે છે કે તમે ચૂકી આવ્યા છો. હે કૃષ્ણ, આ અબળાને પામવા વનવન ભટકો છો, મૃગ નૈનીને તમે મોહત કરી વશીકરણ કરો છો, હું આ કારણે લજ્જા અનુભવું છું. આમ કહીને રાધા આવેલા કૃષ્ણ જેની રાહ જોતી હતી, આખો આઠમો સર્ગ રાધાના કૃષ્ણ પરત્વેના ઉપાલંબનો છે, પણ એમાં કૃષ્ણે કરેલી રતિ કેલી ક્રીડા એને કારણે એના શરીરમાં થયેલા ઘટકોનું દર્શન કરીને રાધા આલેખન તો રતિ કેલીનું જ કરે છે. આ રીતે નવમો સર્ગ પછી સખીનું કથન કેન્દ્ર છે. સખી સમજાવે છે કૃષ્ણને ભાંડોમાં તમે રોકાવ, મન્મથ ખિન્ના રાધિકા માટે એને વિશેષ, મન્મથ એ કરીને આવ્યા છે, તું ખિન્ન છો એનાથી, રતિ રસ વ્યગ્રા, આવા બે વિશેષણો યોજ્યા છે. તું વાણીના બાણથી કૃષ્ણની એક રીતે અવહેલના કરી રહી છું, કૃષ્ણને દુઃખ પહોંચાડી રહી છો, તું હવે તારા સુડોળ શરીરને શણગાર, સૈયાની તૈયારી કર, કૃષ્ણ આવ્યા છે. એટલી બધી નરસિંહે પણ બહુ જ આલેખન કર્યા છે. પાછલી રાતના નાથ પાછા વેળા, શું કરું રે સખી હું ન જાગી, એની રાહ જોતા જોતા ઊંઘી ગયેલી, નિદ્રાધીન થઈ ગયેલી ગોપ બાલા સવારમાં સખીને કહે છે કે પાછલી રાતના નાથ પાછા વળ્યા, પાછા વળી ગયા છે, મને ઊંઘ આવી, શું કરું. અહીંયા પણ સખી સમજાવે છે કે તું હવે કૃષ્ણ આવ્યા છે એના વધામણા કર. કેવું છે આ, તમારી સમીપ નથી ત્યારે ઝંખના કરીને
એની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો છો અને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તમે એને સ્વીકારવા માટે ઉત્સુક નથી બનતા, ઉલ્લાસિત નથી બનતા. માનવ જીવનની આ નિયતિ, માનવ સ્વભાવની આ નિયતિ જયદેવ એની તરફ અંગુલે નિર્દેશ કરે છે. અને પછી રાધાને હરિ મનાવે છે. અહીંયા કથન કથક કૃષ્ણનું છે. કૃષ્ણ સમજાવે છે, પ્રિય કંઈક તો બોલ, તારી દંત રાશિ તું બોલીશ એટલે પ્રકાશમાન થશે અને મને એનાથી કર્ણ પ્રિય એવું કશુંક સાંભળવા મળશે. હે સખી, તને મારી ઉપર બહુ ગુસ્સો હોય તો તું મને દંત ક્ષત કર, તું મને ભેટીને વક્ષ સ્થળમાં આલિંગન કરીને શૃંગારનો રસાનુભવ કરાવ. રાગ રાગીણીમાં સંગીતમય પદાવલીની કવિતા ભાવકના ચિત્તને આ તોષે છે. કૃષ્ણના આ કથન કૃષ્ણના શ્લોકમાંથી પણ પ્રગટે છે શું? રતિકેલીના ભાવ. તો આખી કવિતા રતિભાવની કવિતા છે, આખી કવિતા રતિક્રીડાની કવિતા છે, રતિકેલીની કવિતા છે, પણ એમાં લૌકિક શૃંગાર નથી, અલૌકિક શૃંગાર છે. ભક્ત પરમ તત્વ, એની અધ્યાત્મની ઊંચાઈ, એનું સમર્પણ કેવા એકીભૂત કરે છે. એટલે પછી કૃષ્ણ અહીંયા કહે છે કે તું અપ્સરા મદાલસા જેવી અપ્સરા છો, ઇન્દુમતી સમાન છો, મનોરમા સમાન છો અને તારી કદલી સમજંગા રંભાની સમાન છે. આવી પાંચ અપ્સરાઓ સાથે રાધાને સંયોજીને એમાંથી રતિકેલીની જ વાત કરે છે. આખો સર્ગ, દસમો સર્ગ આખો કૃષ્ણની રતિકેલીની રસાનુભૂતિની એષણાને પ્રગટ કરે છે. પ્રાપ્ત કરવા માટે આવું પ્રાપ્ત કરવું છે, આમ થવું જોઈએ એમ કહીને એવી રીતે આલેખન કર્યું છે કે આપણને એમ થાય કે ઓહો. અને પછી અગિયારમો સર્ગ તો કૃષ્ણ પોતાની કુંજમાં ગયા. એટલે સખીઓ એને સમજાવે છે કે તું તૈયાર થા, જલ્દી તારા ઘન સ્તન પ્રદેશ, તારા જગન ભારથી ધીમે ધીમે નીકળ અને આ ઝાંઝર કાઢી ના, કટી મેખલાનો અડજણા કાઢી ના, એનાથી અવાસ થશે. કૃષ્ણ તારી રાહ જોઈ રહ્યા છે. સખી રાધાને સંબોધતા કહે છે, હે સખી, રતિ ઉત્સાહથી સ્મિતવાન ચહેરે મોહક નિકુંજમાં પ્રવેશી ઉમંગથી માધવ સંગે રમજે. રતિકેલીના વ્યવહારોથી સૂચન પણ આપે છે, કુચ કલશ પરનો ભાર તારા શ્વાસોશ્વાસથી કંપે છે એ કૃષ્ણ જોશે. રાહ જોઈ રહ્યા છે. એ અગિયારમાં સર્ગના ત્રીજા પ્રબંધમાં કૃષ્ણ એને જોઈ રહ્યા છે, એની કહે છે. અને અંતે બારમા સર્ગમાં જયદેવ વર્ણન કરે છે, કૃષ્ણ પોતાના નિકુંજમાં રાધાની રાહ જોઈ રહ્યા છે. રાધા આવે છે, રાધાને મળશું. અને બારમો સર્ગ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એમાં એ પહોંચે છે એટલે કૃષ્ણ કહે છે, તું થાકીને આવી છો, ચાલીને લાવ, તારા ચરણ દબાવી આવ. તું શાંત છો, તારા પદાઘાતથી આ શૈયાને સુશોભિત કર અને એની ઉપર વિજયી થા. લાવ, હું તને વાળને તારા શરીરને સંકોરું અને પયોધરને ઢાંકતા આ વસ્ત્રને દૂર કરું અને ઝંકા ઝંઘાને ઢાંકતા વસ્ત્રને પણ આમ મનામણા કરતા લાવતા રતિકેલીની રતિક્રીડાની
વાત કરતા એક શ્લોકમાં તો કહે છે, તારા કુછ કલશ પર મારા ઉરને રાખીને, સતત તારા રટણથી ફફડતા મારા હોઠને સુધારસથી સંપન્ન કર, તારા દાસને જીવદાન આપ, તારી મંજુલ વાતોથી મારા કાનને આનંદ આપ, રતિ ખેદને મનમાંથી કાઢી નાખ. જયદેવ પણ કહે છે, મારું આ કૃષ્ણ રાધાની રતિ કેલીની રસાવહ કવિતા રસિક ભાવકોને કેવી બનાવે છે, તો કે પુલકિત કરનારી છે. પછી આપણે જાણીએ છીએ કે કૃષ્ણનું કથન પછી જયદેવ છ શ્લોકમાં રાધા અને કૃષ્ણના સુરત સંગ્રામની વર્ણન કરતા છ શ્લોક રચે છે. ઘણા વિદ્વાનોએ એમાં સુરુચિ ભંગની વાત કરી છે, પણ જયદેવ આ રતિક્રીડાનો સાક્ષી હોય તેમ સુરત સંગ્રામના આ છ પદો જેને રચ્યા છે એ મારી દ્રષ્ટિએ ભારતીય શૃંગાર કવિતાનું શિષ્ટ રૂપ એ જયદેવ રચિત શૃંગાર કવિતાઓ છે. મને એમાં સહેજ પણ અશ્લીલતા નથી લાગી. એનું વર્ણન સા નંદ નંદ સુનુદર્શીનો એમ કરીને વાત કરે છે કે ધીરે ધીરે રાધાના બાહુને બંધનમાં ભરી રાગાવેશે રાધા માધાય બાહવોર્વ બહુતાય, બાહુમાં ઘીસીને એની છાતીને ભીસીને વિચારે છે કે મારા દ્રઢ આલિંગનથી અસ્તન પાછળ તો નથી આવી ગયા, એવા એવા આલેખનો કહ્યા છે પ્રતિ કેલીના. અને એનો રસાનુભવ એ પદાવલીના માધ્યમથી આપણને પ્રસન્નતા અપાવે છે. અંતિમ પ્રબંધ બારમા સર્ગનો. હવે રાધા શ્લથ થઈ છે એટલે રાધા મુખે જયદેવે આલેખન કર્યું છે. રાધા કહે છે, એના ઉદ્ગારથી આરંભાય છે, આપની ભીસથી દુખતા મારા સ્તન દ્વયને આપ શીતળ ચંદનનો લેપ કરો. રાધા કૃષ્ણની સેવા લે છે એવા ભાવ સાથે કવિતા પૂરી થવાની છે. અને આ સેવાના આઠ આલેખનો કર્યા છે. મને ચંદનનો લેપ કરો, મારા નયનને ચૂમી ચૂમીને મારા કાજલને તમે ચૂસી લીધું છે, મને કાજલ ધારણ કરાવો. લાડથી પાછા કહે છે કે તમે મારા કર્ણકુંડળને મારા નુપુરને અને ધારણ કરાવો અને પહેરાવો. પછી કહે છે મારા વિખરાયેલા કેશને આપ સમારી આપો, ઐરાવત જેવી સુંઢ જેવી મારી જંઘાને તમે વસ્ત્રથી ઢાંકી દો અને વસ્ત્રાભરણ પહેરાવો. કૃષ્ણ પાસેથી સેવા લેતી રાધાની વિનવણીથી કૃષ્ણ પ્રવૃત્ત થાય છે. રાધાને શૃંગાર સજાવતા કૃષ્ણ જયદેવનું કેન્દ્ર બિંદુ છે. રતિક્રીડા નહીં, રતિકેલી નહીં, પણ ભક્ત હૃદયાને સમર્પિતાને ઓળઘોળ થઈને એનું કહ્યું કરતા ભગવાન જયદેવનો કેન્દ્રભૂત વિષય છે. અને એટલે જયદેવ કવિતાથી તેનું પાન કરતા કૃષ્ણ એનો આવો પ્રેમ તમે પણ પ્રાપ્ત કરી શકશો. જયદેવ અંતે એની રતિક્રીડા એની કામકેલી એને શણગાર સજાવતા હોય એવી કલ્પના સાથે આ કવિતાને પૂર્ણાહુતિ તરફ દોરી જાય છે. પછી પોતાની વાત બધી કરી છે બીજા ચાર શ્લોક, પણ અહીંયા એ કવિતાને તો આરંભમાં વેઇટિંગ છે અને છેલ્લે કનેક્ટિંગ છે, જોડાણ છે. રાહ આરાધના
अपेक्षा, मुदिता, संप्राप्ति अने छेल्ले सायुज्य। सायुज्य झंखती अवहेलना पामेली राह जोती संप्राप्ति माते उत्कंठ भक्त सतत अनुनय थी, सतत अनुरणन थी, सतत स्तुति थी पोताने ईप्सित प्राप्त करी शके छे। गीत गोविंद ए श्रृंगार ने, रति ने केन्द्र में राखी ने रचायेली कविता अवश्य छे, पण ए अश्लील भावों ने लौकिक दृश्यों ने प्रगटावती नथी, आपणा में पहोंचाड़ती पण नथी। आजे रसक्रमण, आजे संक्रांति भक्त हृदय करावी शक्या छे। एटले गीत गोविंद नो केन्द्रस्थाने श्रृंगार छे भाव अचूक, पण एमां प्रसन्नता आनंद पण छे अने एमां पीड़ा पण छे, एमां दुख पण छे। केन्द्रस्थाने श्रृंगार होवा छतां, रतिनी काम क्रीडानी केलीनी वातो होवा छता तमने एकविधता लागती नथी। एक भावनी कविता, आटली सुदीर्घ कविता, विविध कथन केंद्रों ने कारणे ए विभाजित थई, वर्गीकृत थई, तमने प्रसन्न करे छे। जयदेवनी आ प्रतिभा, जयदेवनी आ कथन कला, अवनवा कथन केंद्रों ना माध्यम थी रतिनी वात सखी कहती होय, जोयेलू ज कहे छे, राधा कथती होय, कृष्ण कहता होय, जयदेव वर्णन करतो होय, तो आम सखी, कृष्ण, राधा, जयदेव एवा विविध कथन केंद्रो क्यांय गोप बालाओने कथन केंद्र बनावी नथी। एना आलेखनोनु, व्यवहारोनु, क्रिया प्रतिक्रियानु आलेखन कर्यो छे, પણ કથન કેન્દ્ર જેટલું માન એ ગોપ બાલકાઓને આપ્યું એ તો સખીનું છે, અને સખી કૃષ્ણનું અને રાધાનું બંનેનું દુધિકર્મ કરે છે। આ ભક્ત હૃદય, આ સખી, આ ભક્ત રાધિકા અને આ પરમ પૂર્ણ પુરુષોત્તમ જે દશાવતારનું કેન્દ્ર બિંદુ છે એવા કૃષ્ણ, એની કવિતા, એની કેલીની વાત આપણા આસ્વાદનો જ નહીં, આવા કારણથી આપણા અભ્યાસનો પણ વિષય બને છે। આજે પણ મને આ રચનામાંથી પસાર થવાનું ગમતું હોય, આ કથન કેન્દ્રો દ્વારા કથાથી વિગતને વિશ્લેષિત કરવાનું મન થતું હોય, તો એમાં રહેલા શૃંગારિક ભાવોને નહીં પણ શૃંગારને અભિવ્યક્ત કરવાની રીતને કારણે। કૃષ્ણ એમ કહેતા હોય કે તું બહુ ગુસ્સે થઈ હોય તો મને હોઠથી મને મને બટકું ભર, એમ આપણે સાદી ભાષામાં કહીએ, મારા હોઠને પણ કરે, આ અપેક્ષા છે, આ પ્રત્યાઘાત છે, આ પ્રત્યાઘાત, આ પ્રતિકાર કરતા કરતા થઈ ગયેલા એકરારની કવિતા છે। રાધાએ પ્રતિકાર કર્યો, કૃષ્ણે પ્રતિકાર કર્યો, પણ અંતે એકરાર થાય છે, એક રસ થાય છે, ઓતપ્રોત થાય છે, અડોઅડ થાય છે, એની કવિતા છે। આખરે મહિમા ઓળઘોળનો છે, ઓળઘોળની ક્રિયાનો નથી, તમારા સમર્પણનો છે, સમર્પણ માટે તમે આચર્યા વ્યવહારનો। કૃષ્ણના રૂપને પામી શકેલી, કૃષ્ણના પ્રસન્ન પરમ કૃપાળુ પરમાત્માના રૂપને સમર્પિતા રાધા રાણી, એ કેન્દ્રભૂત હોવા છતાં રાધા ક્યાંય કેન્દ્રમાં દેખાતી નથી, કૃષ્ણ ક્યાંય કેન્દ્રમાં દેખાતા નથી, કેન્દ્રમાં તો આ ક્રીડા, આ રતિ, આ કેલી, અને એમાંથી રસાનુભવ, એવો રસાનુભવ થાય છે, શૃંગારનો જ ના, પીડાનો પણ, દુઃખનો અનુભવ ભાવક પણ કરે છે। રાધા એમ કહેતી હોય કે મને એના તરફ રોષ નથી થતો, મને યાદ આવે છે અમે આમ કર્યું, તો કલ્પના જગતની રતી
અતીતની રતિ અને સાંપ્રતની રતિ એ ગીત ગોવિંદનો કેન્દ્રસ્થ ભાવ છે અને એમાં કેન્દ્રસ્થાને સમર્પણ છે, કેન્દ્રસ્થાને ભક્તિ છે, એટલે અલૌકિક પ્રેમની કવિતા બની છે. આવા અલૌકિક પ્રેમની કવિતાને, એના કથન કેન્દ્રોને, એની અર્થપૂર્ણ અભિવ્યક્તિના સ્વરૂપને અને એની હૃદયસ્પર્શી વિષય સામગ્રીને અને એમાંથી ઉપસ્થિત જયદેવની કાવ્ય વિભાવનાને આપણી સમક્ષ, તમારા સૌની સમક્ષ રજૂ કરવાનું બન્યું, કહેવાનું બન્યું. એનો મને પણ ખૂબ આનંદ છે. મુદ્દો આટલો છે કે આ બધું કેટલા વર્ષોથી કેશવર્ષક ધ્રુવની આ બધી રચના વાંચતો, એના અર્થઘટનો, પણ આ નિમિત્તે લખવાનું બન્યું, આ નિમિત્તે વિચારવાનું બન્યું, એને એનો મારે મન બહુ મૂલ્ય છે અને એનું મહત્વ છે. આપ સૌએ મને ભાવથી નિમંત્ર્યો અને સહજ રીતે મારી ગમતી કૃતિ તમારી સાથે વિમર્શ કરવા માટે મેં કપમાં લીધી. પ્રેમની ઉચ્ચ ગૌરીશંકર શિખર ની ભાવનાની કવિતા એક ગીત ગોવિંદ છે, એમાં ભરતી જ છે, ઓટ નથી. એમાં ભાવનાનો ઉલ્લાસ છે, એમાં ઉપહાસ નથી. એમાં ક્રીડા છે, એમાં નર્તન છે, એમાં આનંદ છે, એમાં ક્યાંય અપમાન નથી, એમાં ક્યાંય દુર્ભાવ નથી, એમાં સહવાસની, સંગતિની, સંપ્રાપ્તિની, સંમોહનાનું સન્નિકટ રૂપ છે. આવા સન્નિકટ રૂપને આપની સમક્ષ ખોલી શક્યો, આપની સમક્ષ ઉદ્ઘાટિત કરી શક્યો, એની પ્રસન્નતા સાથે ખાસ તો ભાવનગર યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ અને કવિશ્રી બોટાદકર કોલેજ, મારી ઘડતરની શાળા, પાઠશાળા, એના વિદ્યાર્થીઓ અને આખી યુનિવર્સિટી માટે શૃણવંતુ સાહિત્ય સંસ્થાના ઉપક્રમે મળવાનું બન્યું, એ મારા માટે પણ એ સંભારણું બની રહેશે. આપે મને આવા એક વિદ્યા કાર્યમાં જોઈતો એ માટે મારો ઋણ ભાવ પ્રગટ કરીને મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. મજા આવી સર તમને સાંભળવાની, અને આ ગીત ગોવિંદની અમને અલગ જ તે એક ભાષા અમને મળી છે કે તેને સમજવાની, તેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અલગ અલગ ગુજરાતી ભવનના અધ્યાપકો જોડાયા તથા વિદ્યાર્થીઓ જોડાયા તેને પણ હું આનંદ વ્યક્ત કરું છું. અને આવી પ્રવૃત્તિઓ વારંવાર કરવા બદલ હું જનકભાઈએ, જનક સર રાવળ, રાજેશભાઈ રાવળ, નવદીપભાઈ રામાનુજ અને શ્રુતિબેન ગજ્જરનો પણ હું અનુસ્નાતક કેન્દ્ર વતી આભાર વ્યક્ત કરું છું. અને વિદ્યાર્થીઓને કોઈને કઈ પ્રશ્ન હોય તો તે પૂછી શકે છે. નમસ્તે બળવંતભાઈ. મારે આમ પ્રશ્ન તો નથી, પણ એક મારે એક થોડીક પૂરક માહિતીના સંદર્ભે તમને એક વાત કરવી છે કે એવી એક જે દંતકથા છે કે ભાઈ જયદેવે ખંડ ચારમાં એટલે એવું એક કોઈ વર્ણન આવતું હતું કે ભાઈ છે એ પદ્માવતી, હા એ ચમત્કારિક પ્રસંગો એના જીવનના ઘણા છે. આમાં પણ મંગલાચરણમાં પણ ત્રીજા ચોથા શ્લોકમાં તો એ બધા કવિઓ એના સમકાલીનોની યાદી પણ આપે છે. પદ્માવતી એને કેવી રીતે પ્રાપ્ત થઈ એની દંતકથા છે, પણ એવી તો કાલિદાસ ને બધા વિશે દંતકથા છે. પણ એમ કહેવાય છે કે આમાંનો એક સર્ગનો એક શ્લોક જે એકદમ પરિશુદ્ધ ભાવને પ્રગટાવનારો છે, એનું અર્ધું ચરણ લખવા માટે એ અસમર્થ લાગ્યા, એટલે કીધું કે હું ભાઈ આવું છું સ્નાન કરીને. એ દરમિયાન કૃષ્ણ સ્વયં આવ્યા, શ્લોક રચ્યો જેમાં અને નીકળી ગયા.
અને પછી જ્યારે જયદેવ આવ્યા ત્યારે પત્ની કે ને કે જમવાનો આપ કે ના તમે તો હમણાં આવ્યા ને આ શ્લોક લખ્યો ને જમ્યા તો ખરા, ત્યારે એને પ્રતીતિ કહો સ્વયં શ્રી કૃષ્ણ આવીને હું જે રચતા ખચકાતો હતો અભિવ્યક્ત કરતા એ મારા મનના ભાવ એમણે જ રચી આપ્યા, એટલે હું જે અભિવ્યક્તિ કરું છું એ કૃષ્ણ થી અનુપ્રાણિત અભિવ્યક્તિ છે, એવી એને પ્રતીતિ થયેલી, એવી એવી દંતકથા, એવી હેજિયોગ્રાફી પ્રચલિત છે, ઘણી એના વિશેની દંતકથાઓ છે. પણ એટલું ખરું કે આ કાવ્ય કૃષ્ણને પણ ગમ્યું છે. જગન્નાથ મંદિરમાં સવારે કૃષ્ણ જયારે જાગે ત્યારે એની સમક્ષ આ આ કાવ્ય ગવાય છે, આનું નર્તન થાય છે. અનેક વૃંદાવનમાં પણ, અનેક આની કોરિયોગ્રાફી, યુટ્યુબમાં પણ ઘણા સ્તોત્રો મળે છે. આ બધું જયદેવની શકવર્તી કૃતિ યુગો સુધી એ આપણા અભ્યાસનો આસ્વાદનો વિષય બને, એની પાછળ એમાં રહેલા સનાતન શાશ્વત મૂલ્યોની બળકટ અભિવ્યક્તિ એ આપણને ખેંચી રાખે છે. બાકી આવા ટચી વિષય તો ઘણાય છે, પણ અહીંયા ટચી વિષયને એવી રીતે એક્સપ્રેસ કર્યા, અભિવ્યક્ત કર્યા કે એ આપણે આપણા હૃદય સાથે ચોટી ગયા. ને એ કૃષ્ણને પણ એ ગમ્યું છે કે મેં જે વાત મૂકવાની તમારી જે રીત છે કહેવાની, એટલે કથન કળા કથન કેન્દ્રો ઉભા કરે છે, ખસેડે છે, અને ખસેડતા ખસેડતા કથન કેન્દ્રો ના વૈવિધ્યથી આખી વાત આપણી સમક્ષ એ મૂકી રહ્યા છે. એટલે આ આ કૃતિ છે એ શૃંગાર રસની હોવા છતાં એ ભક્તિ રસને ભક્તિ રસની લાણ પીરસનારી ગણાય, એટલા માટે કે કેન્દ્રમાં એ ભક્ત કવિનું હૃદય છે, શૃંગાર શૃંગારના છે, પણ એ અલૌકિક શૃંગાર છે. ઓકે, અલૌકિક એટલે આપણે જે લોકમાં જે વસ્તુ જોઈએ, કોઈક છોકરો અને છોકરી ચુંબન કરતા હોય એની વાત વિનય સંતાણી કરે, અને એવી ચુંબનની વાત અહીં જયારે જયદેવ કરે છે ત્યારે આપણામાં રસાનુભૂતિ પેલી વિનય સંતાણીમાં થઈ એવી નથી થતી, અહીંયા આ રીતે થાય છે. એટલે એમ કહેવાય છે કે જયદેવ નહીં ગીત ગોવિંદ, માં દીકરી પતિ પત્ની દાદા દાદી બધા સાથે જ બેસીને જોઈ શકે છે. હવેલીમાં તો આ ભજવાય છે પણ ખરી, એટલે એમાં રહેલી શૃંગારિક ચેષ્ટાઓ લૌકિક શૃંગારની મ્લાન નથી, પણ એના તેજથી અધ્યાત્મના તેજથી એવી આભા પ્રગટાવે છે કે તમને એમાં રમમાણ થવું ગમે છે, અને તમે એ અલૌકિક સ્વરૂપને સ્વીકારતા થાવ છો, તમે એમાં તમારા ભાવ પણ નથી રોપી શકતા. આ મોટામાં મોટી સિદ્ધિ કથન કળાના સ્વરૂપને કારણે ગીત ગોવિંદમાં એ પ્રવેશી કે તમે પોતે એના લૌકિક અર્થઘટનની અંદર, એટલે પશ્ચિમના વિદ્વાનોએ પણ કીધું છે વિનોદ પોર્નોગ્રાફી, ધેર ઇઝ નોટ એ સિંગલ લાઇન અબાઉટ પોર્નોગ્રાફી, એવું કીધું છે. બરાબર, અને આવા વર્ણનો મળે જ છે. દાખલા તરીકે કાલિદાસે અરે પેલું આલેખન કર્યું, અરે રઘુવંશનું કુમાર સંભવ કુંભાર સંભવ, ત્યારે એમાં સ્તુતિ કરી છે કે પાર્વતીને અનાવૃત દેહ જોવાની કૃષ્ણ શિવને ઈચ્છા થઈ, વસ્ત્ર વિહીન એવી પાર્વતીને મારે જોવી છે, એવી એમ કે અનાવૃત દેહ યષ્ટિ જોવાની ઈચ્છાથી સ્નાન કરવા ગયેલી પાર્વતી સ્થાન સ્નાન સ્થળે પહોંચે પહેલા પહોંચીને એક ભેખડ પર્વતની નીચે લપાઈને પાર્વતીના એ રૂપને જોવા માટે અપલક નેત્રે એકીટસે જોઈ રહ્યા, જોવા માટે તૈયાર થયા. પાર્વતીએ પણ વસ્ત્રો કાઢીને સ્નાનરત થઈ, એને એને લાગ્યું કે કોઈ મને જોઈ રહે છે, ત્યાં જોયું તો સામે ભેખડમાં જ લપાઈને શંકર બેઠા હતા, એટલે શંકરની આંખે પોતાના બે
હાથ દાબી દીધો. પણ પાર્વતીની દેહ યષ્ટિને જોવા માટે એની લાલચથી પોતાનું ત્રીજું નેત્ર ખોલીને એ પાર્વતીની સામુ જુએ છે, ત્યાં પાર્વતીએ એના હોઠ થી આંખને દાબી દીધી. પાર્વતીના સ્નિગ્ધ સ્પર્શથી પુલકિત બનેલા હે શિવ, અમારું કલ્યાણ કર. હવે આખી આ શ્લોક એનું તમે એને એક એક એની તમે ચેષ્ટાઓ જુઓ. હવે કઈ રીતે આ આંખને દાબી, એટલે પછી ત્યાં હાથથી તો કાઢો નતો, એટલે પછી ત્યાં હવે એ ચુંબન કપાળ ઉપર કરતી હોય, એને એની સાથે ભીસાઈ ગઈ હોય, આ જે આખું મિલન આલિંગન, આ જે હાથનો હથળીનો સ્પર્શ આંખને, હોઠનો સ્પર્શ કપાળને, આ અને આલિંગન અને એ અનાવૃત પાર્વતી અને એ જ, એટલે એ તો આવા કૃષ્ણ. એટલે તમારી ઉપર કૃપા કોણ વરસાવી શકે જે પ્રસન્ન હોય, એ વરસાવી શકે આવા પ્રસન્ન ચિત્ત વાળા, આનંદ મંગલ કરવા વાળા હે શિવ, અમારું સૌનું કલ્યાણ. પ્રાચીન સાહિત્યની વિભાવનાનું આ એ કારણે ગીત ગોવિંદ એ ગૌરીશંકર શિખર છે. આ કારણે શૃંગારને લય પમાડીને, વિલય કરીને, એની ઉપર પીડાનું, એની ઉપર પ્રસન્નતાનું, એની ઉપર સમર્પણનું જે આભરણ ઢાંકી દેવ, આ મોટું કામ છે. અને એ જયદેવ ભારે કૌશલ્ય. હા મહેન્દ્રસિંહભાઈ વાત કરો, તમારે કઈ? મહેન્દ્રભાઈ આભાર સાહેબ, આપનો આભાર. મારે એવું પૂછવું હતું કે જયદેવની આ કવિતાનો પ્રભાવ જે રીતે આખા દેશ પર ફેલાયો, અને આપણી ગુજરાતી ભક્તિ કવિતાએ પણ એને જે રીતે ઝીલી છે, એનો આપ એનો એના વિશે થોડો પ્રકાશ પાડો. કેમ કે ગંગા સતીની ખબર સૌથી વધુ એનો પ્રભાવ નરસિંહ ઉપર છે. મેં થોડોક નિર્દેશ કર્યો નરસિંહ ઉપર પ્રભાવ છે એનો થોડોક નિર્દેશ કર્યો મેં. અને એમ કહેવાય છે કે ના, નરસિંહ ઉપર જયદેવનો પ્રભાવ નથી, ભાગવતનો જ પ્રભાવ છે. મૂળ તો ભાગવતના પ્રભાવથી વૈષ્ણવકાલીન જે સાહિત્ય, આખો સુરસાગર તમે જુઓ છો, સુરદાસ અનેક કવિઓ ઉપર જયદેવના શૃંગાર રસિત પદાવલીના, લયાન્વિત પદાવલીના પ્રભાવ રહ્યા છે. પણ વિદ્વાનો વિદ્વત ચર્ચાને અંતે વસંતભાઈ પરીખથી માંડીને ગૌતમ પટેલ બધા એમ કહે છે કે એ જયદેવનો પ્રભાવ છે એમ કહેવા કરતા ભાગવતનો પ્રભાવ છે, શ્રીમદ ભાગવતનો પ્રભાવ છે. અને શ્રીમદ ભાગવતનો પ્રભાવ છે એટલા માટે કે જયદેવની પદાવલી લગભગ કોઈએ લીધી નથી, પણ ગીત ગોવિંદનો બંગાળમાં પ્રભાવ ખૂબ છે, ઓડિશામાં પ્રભાવ. ચંડીદાસ એ જયદેવ નો જ જાણે વાહકો એમ લાગે છે. બંગાળના કવિઓ પ્રમથનાથ બિશીએ પણ એના વિશે લખ્યું છે, ને એમ કહેવાય છે કે ટાગોર ઉપર પણ જયદેવના શૃંગારની અસર છે. ટાગોરનો શૃંગાર અધ્યાત્મની ઊંચાઈ વાળો છે, એ પ્લેટોનિક લવ એવું નામ પણ ઘણા આપે છે, પણ હકીકતે એ અમુક ઊંચાઈએ અમુક કક્ષાએ પહોંચ્યા પછીના સંબંધોની કલ્પનાની વિગત છે, એમ એમ કહેવાયું છે. એ જયદેવને કારણે આવ્યું છે એવું એના વિવેચકોએ પણ કહ્યું છે. પણ ચંડીદાસ ઉપર એનો ખૂબ પ્રભાવ છે, શંકરદેવ ઉપર પણ એનો ખૂબ પ્રભાવ છે. આમ ગુજરાતમાં જયદેવની પદાવલીનો પ્રભાવ બહુ રહ્યો હોય, સીધો અનુપ્રાણી એ બહુ પાછળ આવો તો તમને પ્રીતમમાં ને ત્રિકમમાં ને બ્રહ્માનંદમાં ને એમ જોવા મળે. પણ એ લોકો તો સહજાનંદને કૃષ્ણ રૂપે માનીને બ્રહ્માનંદે અને પ્રેમ સખી પ્રેમાનંદે આલેખન કર્યા છે. તો પ્રેમ સખી પ્રેમાનંદનું અને બ્રહ્માનંદનું જે આવું નિરૂપણ છે એ તો સહજાનંદને કૃષ્ણ રૂપે માનીને, પણ બ્રહ્માનંદમાં જે પદાવલી છે
એ આપણને જયદેવની યાદ આપે એવું ડિક્શન છે. આપણે બ્રહ્માનંદની પદાવલી એનો નાદ ને એનો ચારણી છંદોનો પ્રભાવની વાત કરી છે, પણ એ પદાવલી કેટલી અર્થપૂર્ણ છે જે માની છે લલિત કાલ. એટલે જે લય છે સર, નાદ છે, એટલે મેં કીધું કે ઇટ્સ અ પરફોર્મિંગ ટેક્સ્ટ. આ માત્ર વાંચવાની કૃતિ નથી, આ ભજવવાની કૃતિ છે, જોવાની કૃતિ છે, ગાવાની કૃતિ છે. સંગીત એક એક પંક્તિમાં સંગીત પથરાયેલું છે. એટલે મને લાગે છે કે એને ગાયું છે પછી લખાયું છે. એના મનમાં પેલા લય આવ્યો છે અને લયમાં પછી પદાવલી આવી છે, અને લય આવ્યો છે એનું કારણ પેલું દર્શન છે, રૂપ છે. જયદેવ વિશે વાત કરનારા ભારતીય વિદ્વાનોમાં રાધા વલ્લભ ત્રિપાઠી એને 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 ખૂબ સર, ઇવન નામવરસિંહ વિદ્યાનિવાસ મિશ્રે પણ જયદેવની અધ્યાત્મ કેન્દ્રી સંવેદના એવું ટાઇટલ આપ્યું. ભાવ સંવેદના છે પણ એ અધ્યાત્મ કેન્દ્રી ભાવ સંવેદના છે. મહેન્દ્ર, મને એમ લાગે છે કે જયદેવનો પ્રભાવ અભિવ્યક્તિના સ્વરૂપમાં આપણે ખૂબ જોયું. નાના લાલમાં એ સરસ રીતે આવ્યો એના ભાવ પ્રધાન નાટકોમાં. નાના લાલમાં જે તમને દેખાય છે પરફોર્મિંગ, એનું સંગીતનું તત્વ, એનું ભાવના વિશ્વ, ભાવ વિશ્વ, વિશ્વગીતામાં, જયા જયંતમાં, ઇન્દુ કુમારમાં, એ મને લાગે છે કે એ પ્રભાવ જયદેવ ની ડિક્શન નો પ્રભાવ છે. અને જયદેવ ના અભ્યાસી આ બધા છે સર. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સૌથી મોટા અભ્યાસી, અને રવિશંકર જોશી ત્યાંના ભાવનગરના, એને તો એના ઉપર સતત લેક્ચર્સ આપેલા ગીત ગુરુ. મરાઠી કવિતા ઉપર પણ એનો ઘણો પ્રભાવ પડ્યો છે. મળનભાઈ, આપણા ભજન સાહિત્યમાં દાખલા ગંગા સતી એના દ્રષ્ટાંતમાં આપે છે જયદેવ અને પદ્માવતીનું, તો ભજન સાહિત્ય ઉપર પણ આ જયદેવનો પ્રભાવ, મને એવું લાગે છે પ્રભાવ કરતા એનું જ્ઞાન, એના વિશેની વાતની જાણકારી, એટલે એને દ્રષ્ટાંત તરીકે ગંગા સતીએ ઉલ્લેખ કર્યો, નિષ્કુલાનંદે ઉલ્લેખ કર્યો, ઘણા ઉલ્લેખ કર્યા છે, પણ એ જે ઉલ્લેખ આવે છે ને એ ગંગા સતીએ જે ઉલ્લેખ કર્યા છે એ પદ્માવતી અને જયદેવના સાયુજ્યના અને રાધા અને કૃષ્ણના સાયુજ્ય નહીં, આખી વાત જે છે રાધા કૃષ્ણ એ જ સાયુજ્ય જયદેવનું હતું. એમ ઘણી દંતકથાઓ છે, એક વખત એમ કે આ સતી થવાય ને મૃત્યુ પામે, એટલે પછી કે છે પદ્માવતીને કે તો જયદેવ તું મૃત્યુ પામ્યા, પછી આવે છે ત્યાં તો સતી થઈ ગઈ હોય છે, ઘણી દંતકથાઓ છે. પણ ગંગા સતી જે ઉલ્લેખ કરે છે એ સાયુજ્ય, જે સાયુજ્ય ગંગા સતીને પણ એના પતિ પાસેથી પ્રાપ્ત થયેલું છે, આ મોટી વસ્તુ આ છે. તમે કલ્પના તો કરો કે આવી ક્ષત્રિય કન્યાઓ, અમે તો કમળાપુરમાં બધે રહેલા બા કહીએ, 3 વર્ષની દીકરી પણ કંચનબા એમ કહીએ, અરુણાબા એવા છે એમ કહીએ, આ બા કહેવાતા હોય એ સ્ત્રી ઘરની બહાર નીકળી હશે બારવટિયા સાથે કે મેઘ ધારુ સાથે રૂપા દે, કે આ ક્ષત્રિય સ્ત્રીઓ જ્યારે સમાજે એને કઈ રીતે સ્વીકારી હશે, આ વાતને એને કઈ રીતે સ્વીકારી લીધી, એ કેટલું એનું તેજ હશે, એનું તપ હશે એના વ્યક્તિત્વનું, એની સામે કોઈ ઊંચી આંખ કરીને એની ટીકા નથી કરી શક્યું એ જમાનામાં પણ. મને એમ લાગે છે કે અધ્યાત્મ ભાવથી તમે રસલીન બનીને પણ આ ક્રિયાકલાપમાં રાચો, એનું લૌકિક અર્થઘટન લોકો કરે છે એ એની દ્રષ્ટિ છે. હકીકતે અધ્યાત્મ રસને પીનારા, અધ્યાત્મ ભાવમાં પડેલાને આવા કોઈ લિંગ ભેદ હોતા નથી. એટલે તો મીરાને કીધું કે જી તમે તમારું પુરુષ પણ અહીંયા છો તો ગયું નથી. મને એમ લાગે છે કે જયદેવનું ગીત ગોવિંદ એ અનવદ્ય કૃતિ છે. એના પ્રભાવથી ઘણી કવિતાઓ રચાય છે. વસંત પરિખેત પાછળ લિસ્ટે આપ્યું છે આખું, સંસ્કૃતમાં કેટલી રચાણી, બીજે કેટલી રચાણી છે, પણ જયદેવ જેવું કોઈ રચી નથી. જયદેવ એ એક પ્રકારનો અપવાદ છે અને અપવાદની કોઈ સાથે તુલના ન થઈ શકે.
અપવાદે જ આવું કાવ્ય રચાય, અપવાદે જ મેઘદૂત રચાય. અને એ આવા અપવાદી રૂપ સાહિત્ય, અપવાદ રૂપ સાહિત્ય છે, એની તુલના પરસ્પર ન થાય, એના પાછળ પણ ન થાય. એ અનવદ્ય એવી કૃતિઓ હોય છે કે એ વાંચવી ગમે. મને મને બહુ સારું લાગ્યું કે આ નિમિત્તે લખો. હું આ બધું વિચારતો હોઉં કે આ સરસ લાગ્યું આમ કહેવું, પણ કથવાનું બિનું જ ન હોય. આ નિમિત્તે હું લખવા બેઠો તો એટલા બધા આમ નિરાંતે લખાતો હતો, હું જરાય મારી જાતને રોકતો નહોતો. ભલે મારે કલાક બોલવાનું છે, પણ એટલું બધું, એટલી બધી હોમવર્ક થઈ ગયું કે મને પોતાને એક પ્રકારની કૃતાર્થતાનો અનુભવ થયો કે તમારી સમક્ષ હું આ મારા વાતને મૂકી તો શક્યો. ના ના, બહુ સરસ. મોરાર સાહેબે એના જમાનામાં ગાયું હતું, વાતું કેને કહીએ રે. એ જમાનામાં બુદ્ધિજીવી એકલો પડી જતો હોય છે, સાચી, એને એકલો પાડી દેવાતો હોય છે. આજે વાત કરવાના ઠેકાણા રહ્યા નથી, વાત કરવાના થાણા રહ્યા નથી. મને આનંદ તો થયો કે વર્ષોથી વાંચતો હતો, વિચારતો હતો, એ વિચાર ક્યાંક રજૂ તો કરી શકે. આ આ મહત્વનું છે કે આપણે બધા એકબીજા સાથે વાત કરી શકીએ છીએ. સાચી વાત છે. પણ તમે આ બહુ સારો ઉપક્રમ રચ્યો, અને સૌથી વધુ તો તમે આ અભ્યાસક્રમમાં કૃતિ મૂકી સારું કે. હા ના સર, આ અઘરી કૃતિ છે એમ કે ના પાડે પ્રોફેસરો, રહેવા દો, બહુ અઘરી પડશે વિદ્યાર્થીઓ. અરે ભાઈ, વિદ્યાર્થી ની તને અઘરી પડશે, અને અઘરી પડે એવી જ કૃતિ છે, નો ડાઉટ ઓફ ઇટ. પણ આવી અઘરી કૃતિને વિદ્યાર્થીઓ રસાસ્વાદ કરે, એને ખ્યાલ આવે કે શૃંગાર શું છે, રતિ શું છે, વાસના શું છે. વાસનાનો અનુવાદ રાજેન્દ્ર શાહે પ્રેમ કર્યો છે, વાસના નથી કર્યો. આવા દુરારાધ્ય વિવેચકો અનુવાદકો એ આ કૃતિનો અનુવાદ કર્યો, એ જ મારી દ્રષ્ટિએ બહુ મોટી વાત છે. પણ ખૂબ આનંદ થયો તમારી સાથે આ નિમિત્તે વાતો થઈ, અને તમને બધાને મારી શુભકામનાઓ. થેન્ક યુ સાહેબ, ખરેખર.